नमस्कार, मंतव्य न्यूजनी विशेष रजूआतमां आपनुं स्वागत छे अने आपनी साथे हुं सુકુમલ છું। હવે આજે વાત કરવી છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન વિશે, અને હવે આ વાત કરવામાં આવે ત્યારે સવાલ તે થાય કે આ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન છે શું અને આખરે તેની લાક્ષણિકતાઓ શું છે, શું અચીવમેન્ટ્સ કરવામાં આવ્યા છે, ત્યારે આજે વાત કરીશું તેના જ વિશે। तो जे प्रमाणे फेडरेशन ऑफ इंडियन एसोसिएशन विषय आज बात करवी छे त्यारे घणा बधा सवालो तने लईने थई रह्या छे, त्यारे आज अंगे अमारी साथे बातचीत करवा माटे गेस्ट पेनलमां जोडाई गया छे पास प्रेसिडेंट सुजलभाई परीख जोडाया छे, आ साथे एफआईना चेरमेन अंकुरभाई वध्य अमारी साथे जोडाई गया छे। आपनुं मंतव्य न्यूजमां सौप्रथम तो स्वागत छे अंकुरभाई। सौथी पहेला हुं आपने पूछवा मांगीश के आ फेडरेशन ऑफ इंडियन एसोसिएशन केवी रीते वर्क करे छे, आखरे छे शुं? फेडरेशन ऑफ इंडियन एसोसिएशन्स एक 123 ऑर्गेनाइजेशनों कॉन्ग्लॉमरेट है, अम्ब्रेला नॉन प्रॉफिट अम्ब्रेला ऑर्गेनाइजेशन है, जेनी स्थापना 1972 में थी थी अने एना पछी अपना वडीलोए एने आगळ वधार्युं हतुं अने सुजलभाईनी साथे अने घणा बधा सहविचारवाळा अपना भारतीय समुदायना जे सेल्फलेस वॉलंटियर्स है ये बधाए भेगा थईने टाइम आप्यो अने अमे भी 2007 थी अमे जोड़ायेला छीए अने ए संस्था 8 स्टेटों में न्यूजर्सीना अत्यारे कार्यरत छे। 8 स्टेटों जे छे न्यूयॉर्क, न्यूजर्सी, कनेटिकेट अने न्यू मेसेच्युसेट्स, मेन, रोड आइलैंड, न्यू हेम्पशायर, वर्मोंट, आटला 8 स्टेटों में ए अत्यारे सक्रिय छे। लगभग 2 मिलियन भारतीय मूल भारतीय अने अमुक इंडियन अमुक ग्रीन कार्ड होल्डर ने आ संस्था थ्रू घणा ज अलग अलग प्रोग्रामों थी सहाय मले छे। जी सुजलभाई, आपने पास आवा मांगीस के जे प्रमाणे फेडरेशन ऑफ इंडियन एसोसिएशन द्वारा कामगिरी करवामां आवे छे, त्यारे ए पण वात सामे आवे छे के जे बार गामना लोको होय छे तेमने वीजा माटे घणा बधा प्रोब्लेम्सनो सामनो करवो पड़तो होय छे, त्यारे तेने लईने शुं हेल्प करवामां आवती होय छे? ફર્સ્ટ ઓફ ઓલ બધા, સૌથી પ્રથમ મંતવ્ય ટીવીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમને જે સમય આપ્યો અમારી વાતને સમક્ષ આપની સમક્ષ મૂકવાનું। ભારતીય સમુદાય જુદી જુદા સ્ટેટમાં વસાહિત છે અમેરિકાના, અને દરેક સ્ટેટમાં જુદી જુદી કોન્સ્યુલેટ છે। હવે લોકો દૂર દૂર રહેતા હોય અને કોન્સ્યુલેટ સુધી પહોંચી ના શકતા હોય, એમના પાસપોર્ટના ઇશ્યુ હોય કે ઓસીઆઈ હોય કે વિઝિટર વિઝા હોય, તો ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશને 8 વર્ષ પહેલાં અંકુર વૈદ્ય જ્યારે પ્રેસિડેન્ટ હતા એમને એક ખૂબ જ સરસ પ્રોગ્રામ આપ્યો, જે કોન્સ્યુલેટ એટ યોર ડોર સ્ટેપ, એટલે કોન્સ્યુલેટને એમ અમે લોકોના ઘર સુધી નજીક લઈ આવ્યા, લોકોના અમે ફોર્મ ભર્યા, કેટલા આપણા ઓલ્ડ એજના જે ઇન્ડિયન લોકો છે એમને કોન્સ્યુલેટ સુધી પહોંચી ના શકે, એમને જે ફોર્મ ભરવામાં તકલીફ પડે, અમે બધા વોલન્ટિયર ભેગા થઈને એમનું ફોર્મ ભરીએ, એમની જે ઓસીઆઈ વિઝાના જે બધા ઇસ્યુ છે એને અમે કોન્સ્યુલેટની સાથે રાખીને કામ કર્યું। જે અંકુરભાઈ આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આપણે વાતચીત કરવામાં આવી રહી છે ત્યારે એ પણ વાત સામે આવે છે કે ગિનિશ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ ક્યાંક આપનું નામ આવવા જઈ રહ્યું છે, જે એસોસિએશન છે તેનું, એના વિશે કંઈક માહિતી આપશો? ગિનિશ વર્લ્ડ રેકોર્ડના 2 એટેમ્પ્ટ અમે આ 75 વર્ષ જે ભારતની આઝાદીના પૂરા થઈ રહ્યા છે જેની ઉજવણી માનનીય પ્રધાનમંત્રીએ એનાઉન્સ કરી હતી ગયા વર્ષથી, અને અલગ અલગ પ્રોગ્રામથી એની એક કમેમોરેટિવ સેલિબ્રેશન ચાલી રહ્યું છે। એ જ કમેમોરેટિવ સેલિબ્રેશનને આગળ વધારવા અને એના એક જે કહે છે આઈસિંગ ઓન ધ કેક માટે અમારો એવો એક પ્રયાસ રહેશે કે અમે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટ કરીએ। એક હાઈએસ્ટ નંબર ઓફ ફ્લેગ્સ ફ્લોન, સૌથી વધારે ઝંડા એક બહારના ઇવેન્ટમાં, આઉટડોર ઇવેન્ટ જેને કહે છે, એમાં ફરકાવ્યા હોય, જે અત્યારે કરન્ટલી રેકોર્ડ હોલ્ડ કર્યો છે ગવર્મેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયાએ, અમે એનો રેકોર્ડ બ્રેક કરવાનો પ્રયાસ કરીશું। અને બીજો છે લાર્જેસ્ટ ડ્રમ અન્સામ્બલ, સૌથી વધારે ડ્રમરુ એક જગ્યાએ વગાડવાનો, એક સાથે વગાડવાનો એક રેકોર્ડ અમે પ્રયાસ કરીશું। આ 2 રેકોર્ડ અમે 21 ઓગસ્ટે મેનહેટન
न्यूयॉर्क सीटीना मेनहेटन नामना एरिया में मेडिसन एवेन्यू पर आ रेकॉर्डनो अटेम्प्ट करीशू, जेने माटे 4000 माणस भेगा थशे। अहींया परेड में 2 लाख माणस होय छे, पण रेकॉर्ड अटेम्प्ट रिलेटेड मेडिसन एवेन्यू बिट्वीन 23rd एंड 25th स्ट्रीट में 2000 माणस एक दरेक रेकॉर्ड ने अटेम्प्ट करशे। ने जो ए रेकॉर्ड थशे तो आपणा भारतीय समुदायनું એક ગર્વ વધશે, અને એ અમારી માટે બી એક ગર્વની વાત હશે કે આપણા બધા જ ભાઈઓ બહેનો ને આ એક ચાન્સ મળશે કે ન્યૂયોર્કમાં રહેતા ભારતીયોએ આખા ગ્લોબલ ઇન્ડિયન્સને પ્રાઉડ ફીલ કરાવ્યું 75 વર્ષની એનિવર્સરી પર। જી જી અંકુરભાઈ, એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે ભારતીયોની વાત કરવામાં આવે, ઇન્ડિયન્સની જ્યારે વાત આવતી હોય ત્યારે ઇન્ડિયન કલ્ચરની પણ આપણે વાત કરવી પડે, ત્યારે ઇન્ડિયન કલ્ચરને આગળ વધારવા માટે આપની સંસ્થા દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? ઘણા જ પ્રોગ્રામ કરવામાં આવે છે કોમલબેન। અમે કોલેજ ફેર કરીએ છીએ જે યુથ માટે છે, એક અમારો પ્રોગ્રામ છે। સૌરીનભાઈ પરીખ જે એને લીડ કરે છે એ પ્રોગ્રામનું નામ છે ડાન્સ પે ચાન્સ, જે કલ્ચરલ ડાન્સ કોમ્પિટિશન છે ચિલ્ડ્રન છોકરાઓ માટેની નાના, જેના છેલ્લા 39 વર્ષમાં 19,000 છોકરાઓએ એમાં ભાગ લીધો છે અને એનો બેનિફિટ લીધો છે। એમાં અમે સ્કોલરશિપ્સ આપીએ છીએ, ઇનામો આપીએ છીએ, ટ્રોફીઓ આપીએ છીએ છોકરાઓને પ્રોત્સાહિત કરવા। એના સિવાય બી ઘણા પ્રોગ્રામો છે, અને એના કલ્ચરલ પ્રમોશન માટે સૌથી મોટો પ્રોગ્રામ જે અમે કરીએ છીએ એ છે 15 ઓગસ્ટનો, જેમાં અમે સૃજલભાઈના નેતૃત્વ હેઠળ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ લાઇટિંગ સેરેમની કરીએ છીએ। એના પછી જે એક વર્લ્ડ લાર્જેસ્ટ ઇન્ડિયા ડે પરેડ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા જે થાય છે એ ન્યૂયોર્કમાં થાય છે, જે FIA આગેવાનીમાં થાય છે, એ પરેડનું આયોજન અમે આખું વર્ષ મહેનત કરીને કરીએ છીએ, જે 100% વોલેન્ટિયર્સ ભેગા થઈને કરે છે, કોઈ સ્ટાફ પેડ નથી, બધા વોલેન્ટિયર્સ। ખાલી આપણી માતૃભૂમિને ગર્વ થાય કે આપણા બધા ભાઈઓ બહેનો મળીને ભારતને આગળ વધારવાને એનું ગર્વ વધારવા સહયોગ કરે છે, એ માટે થઈને એક એ સ્ટેપ અમે લીધું છે। એના સિવાય યોગા ડે અમે લાસ્ટ યર દિવાળી સૂપ કિચન કર્યો, જેમાં 30,000 મીલ આપેલા। આવા ઘણા જ બધા પ્રોગ્રામો છે જે અમારી સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ઇન્વોલ્વ થાય છે, જેનું ફંડામેન્ટલ એટ ધ કોર ફોકલ ઓફ ધ ઇસ્યુ ઇઝ કે સમાજનું સારું થાય ને ભારતીય કલ્ચરનું પ્રમોશન થાય ને ભારતીયોને પ્રાઉડ ફીલ થાય કે આપણો સમાજ કશું સારું કરી રહ્યા છે। જે સુજલભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ફોરેન ઇવેન્ટ્સ તો કરવામાં આવી રહી છે, ત્યાં આગળ આપણું ઇન્ડિયન કલ્ચર આગળ વધારવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સંસ્થા દ્વારા, પરંતુ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારની આવી ઇવેન્ટ યોજવામાં આવશે, કોઈ એ પ્રકારનું આયોજન છે ખરી? ભારતીય સમુદાય જે અમેરિકામાં રહે છે, ઘણા આગળ પડતા ડૉક્ટર્સ એન્જિનિયર્સ ઘણા બધા છે, એ લોકોની અમે મદદથી ઘણા અમારા જે અમારી સિસ્ટર સંસ્થા છે જે અમે એ લોકો દર વર્ષે ભારતમાં આવે છે, ભારતમાં એ લોકો વોલેન્ટરી સર્વિસ આપે છે, જોડે ડૉક્ટર હોય છે પોતાના નાના નાના ગામડામાં જઈને। તદુપરાંત અમે જ્યારે કોવિડ 2020-2021 થયો ત્યારે અંકુરભાઈ વૈદ્ય અને પ્રવીણ બંસલ જે અમારા સેક્રેટરી છે એ બે મળીને એક ખૂબ જ સરસ કામ કર્યું, જે ન્યુયોર્ક સ્ટેટે અમને $50 મિલિયન કાર્ગો પ્રોવાઈડ કર્યો, જે અમે આખો ઇન્ડિયામાં ભારતની ગવર્મેન્ટ સાથે ભેગા મળીને એ $55 મિલિયન કાર્ગો જેમાં વેન્ટિલેટર્સ અનેક ડૉક્ટરી સુવિધાઓ જે હતી જે અમે પ્રોવાઈડ કરી। જી એટલે કોરોનાનો કપરો કાળ હતો તેમાં પણ આ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી છે અને બધી જ વસ્તુ જે જરૂર પડતી હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે। આપને એ પણ સવાલ કરવા માંગીશ કે જ્યારે ફોરેનમાં રહેતા લોકો હોય છે ત્યારે સમય બચાવવા લોકો માગતા હોય છે, અને ત્યારે વધુ પડતા આપણે જોતા હોઈએ છીએ કે વહીવટીય અભાવના કારણે, અવ્યવસ્થાને કારણે લોકોનો સમય પણ બગડતો હોય છે, ત્યારે આપના જેવી સંસ્થાનો સંપર્ક તે લોકો કરતા હોય છે, ત્યારે એ પણ વસ્તુ જાણવા માંગીશ કે આપના દ્વારા શું મદદ કરવામાં આવે છે? આઈ થિંક અંકુરભાઈ આનો જવાબ બહુ સારી રીતે આપી શકશે। લેજિસ્લેચર્સ જે લેજિસ્લેચર્સ છે તઈના જે જે લો મેકર્સ જેને કહે છે અમેરિકામાં, જે આપણા અહીંયા એસેમ્બલી મેમ્બર્સ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇન્ડિયાના કાઉન્ટર પાર્ટ્સ જેમને કહેવાય છે, એ લોકોના સંપર્ક માટે તમે જો કન્સ્ટિટ્યુઅન્ટ કનેક્શન્સ ના હોય તો પહોંચવું અઘરું છે અને થોડી રેડ ટેપ નડે છે। એને માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન એ એક
પોલિટિકલ વિંગ સેટ કરી છે જે આ કારણ આ કોઈને દાખલા તરીકે તમારા મેડિકેર મેડિકેડના કોઈ ઇસ્યુ હોય, તમારા અસિસ્ટેડ લિવિંગના ઇસ્યુ હોય, એવા ઘણા બધા ઇસ્યુ છે જેમાં અપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન તમારી પાસે ના હોય તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે. એ ઇન્ફોર્મેશન ને પૂરી પાડવા માટે FIA છેલ્લા 5 વર્ષમાં ઘણું જ કામ કર્યું છે. એના સિવાય બી સોશિયલ સર્વિસીસ છે, અસિસ્ટન્સ ટુ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે કે જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ થઈ આવે છે, એમને ઘણી બધી વસ્તુઓ કોઓર્ડિનેશન વાઇઝ ખબર ના હોય, લાઇસન્સ માટે શું ફોર્મ ભરવાનું, પેઇંગ ગેસ્ટમાં રહેતા હોય તો કઈ રીતેના કાયદા એપ્લાય થાય છે, આ બધા માટે અમે અમારાથી થતી બધી જ મદદ કરીએ છીએ. એની માટે વેબસાઇટ પર બી અમારું પોર્ટલ છે અને અમારી એક ઇમેઇલ છે ડેડિકેટેડ કે જે 24 કલાકમાં આવા કોઈ બી ક્વેશ્ચનનો આન્સર આપે છે. જી અંકુશભાઈ, એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે ભારતીયોની વાત ચાલી રહી છે અને ફોરેનમાં રહેનારા વ્યક્તિઓની વાત ચાલી રહી છે, ત્યારે એ પણ સવાલ થાય કે US અને ઇન્ડિયન રિલેશન માટે શું કરવામાં આવી રહ્યું છે, US ઇન્ડિયાને નજીક લાવવા માટે કેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. US ઇન્ડિયા રિલેશન્સમાં હમણાં અમે કેપિટલ હિલમાં 12 મે પ્રોગ્રામ કર્યો હતો જેમાં 20 કોંગ્રેસ મેમ્બર અને 10 સેનેટરોએ ભાગ લીધો હતો, અને એ પ્રોગ્રામ અમે આઝાદીના અમૃત મહોત્સવનો એક ફોર્મલ ઇનોગ્યુરલ ગેધરિંગ રાખ્યું હતું જેનું નાનું રેપ્લિકા અમે 1 જૂને દિલ્હીમાં કરવાના છીએ. અને એનો પ્રાઇમરી ફંક્શન એ છે કે ઇન્ડિયા અમેરિકન બાયલેટરલ રિલેશનશિપ્સ વધે, વધારે લોકો અમેરિકાના કોંગ્રેસ મેમ્બર્સોને ઇન્ડિયા માટે ખબર પડે, આપણા કલ્ચરની આપણા લોકોની જાણ થાય. જેટલી જાણ વધશે, જેટલી ઓળખાણ વધશે, એટલા સંબંધો સારા થશે, એટલો બંને દેશને ફાયદો થશે. એટલે અમારી સંસ્થા થ્રુ અને જે આપણી સંસ્થા થ્રુ એ અમારો એવો એક એટેમ્પ્ટ છે કે બાયલેટરલ ટ્રાઇઝ ઇમ્પ્રૂવ થાય. અમે એક બીજું બી ટ્રાય કરીશું થોડા જ સમયમાં કે 5, 7, 8 લોમેકરોને ઇન્ડિયા લાવીએ પાર્ટ ઓફ અ ડેલિગેશન, એમને જણાવીએ કે ઇન્ડિયા શું છે, ગુજરાત શું છે, અને અને એવી રીતે દર વર્ષે એક સર્કલ કરીએ કે જેનાથી જે 500 લોમેકર છે જેનો ઇમ્પેક્ટ અમુકવાર પ્રેસિડેન્ટ કરતાં મોટો હોય છે, એ જાણે કે ભારત શું છે, ભારતના લોકો શું છે, ભારતીય કલ્ચર શું છે. જી સુજલભાઈ, આપની પાસે માંગીશ કે જે પ્રમાણે ઇવેન્ટ્સ વિશે વાત કરવામાં આવે તો આવનારા સમયમાં કઈ કઈ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે? ખૂબ જ ભરપૂર કાર્યક્રમ છે. સૌથી પહેલાં તો 15 ઓગસ્ટે અમે ન્યુયોર્કના મધ્યમાં આવેલું ટાઈમ સ્ક્વેરમાં ભારતનો ઝંડો ફરકાવીશું. એ જ દિવસે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ટ્રાય કલર લાઇટિંગ સેરેમની કરીશું. અને આ વખતે એક નવું આઝાદી કા અમૃત મહોત્સવને લઈને અમે હડસન રિવર પર આખો ભારતનો ઝંડો પ્લેન સાથે ફરકાવીશું. 220 ફૂટનો ઝંડો અમે હડસન રિવર પર કરીશું. તે તદઉપરાંત 21 ઓગસ્ટે જેમ અંકુરભાઈએ કીધું કે ભારતની બહાર સૌથી જો મોટી પરેડ થતી હોય એ ન્યુયોર્ક સિટીમાં, 2 લાખથી વધુ લોકો એ પરેડમાં ભાગ લે છે. સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને લોકોનું ઇન્વોલ્વમેન્ટ, એક ભારતની આઝાદીનું મહોત્સવ સેલિબ્રેશનનું એક બહુ મોટો કાર્યક્રમ થાય છે. અને ખાસા આપણા ઇન્ડિયાના ન્યૂઝપેપર, ટીવી બધા કવર પણ કરે છે. અને આ વખતે તો ભારતથી બી લોકો એમાં ભાગ લેવા ઘણા લાવે છે. કેટલાક ડિઝાઇનરો એમના પોતાના બૂથ રાખે છે, જે વેન્ડરો છે એમના બૂથ રાખે છે. એટલે એ 21 ઓગસ્ટે ભરપૂર પ્રોગ્રામ છે. એ દિવસે સાંજે એક ગાલા પ્રોગ્રામનો પણ વ્યવસ્થા છે, જ્યાં બધા જ સ્પોન્સરો અને ન્યુયોર્ક સિટીના મેયર ત્યાં કીનોટ સ્પીકર હશે. અને જૂનમાં અમે ટાઈમ સ્ક્વેર પર કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્કની મદદથી અમે એક યોગા ડેનો બી પ્રોગ્રામ નક્કી કર્યો છે. તો પૂરા વર્ષમાં ભેગા થઈને 22 થી 23 પ્રોગ્રામો અમે કરીએ છીએ. અને જેવી રીતે અંકુરભાઈ કીધું કે ભારતીયો જે અમેરિકામાં રહે છે કે જે વિઝિટર તરીકે આવ્યા છે, જે સ્ટુડન્ટ તરીકે આવ્યા છે, અમે લોકોને એટલી આર્થિક રીતે બની શકે એવી હેલ્પ કરીએ છીએ. તમને ઉદાહરણ આપું તો 2-3 વર્ષ પહેલાં એક ઘરમાં
6 થી 7 વિદ્યાર્થીઓ રહેતા હતા જે ન્યૂજર્સીમાં ન્યુયોર્કમાં જુદી જુદી કોલેજમાં ભણતા હતા અને એ ઘરમાં આગ લાગી. અમે એ લોકોને 24 કલાકમાં બીજા ઘરમાં રહેવાની વ્યવસ્થા, એમને એક વીક સુધી એમને સવાર સાંજનું ભોજન મળી રહે, એમને કપડાં લત્તાની વ્યવસ્થા, એટલે આ રીતના જુદા જુદા જે ભારતીય સમુદાયની જે જે લોકોને જે તકલીફ પડતી હોય એને ફેડરેશન ખૂબ જ રીતે હેલ્પ કરવાનો ટ્રાય કરે છે. એમાં કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્કનો બી સહયોગ અમારી સાથે રહે છે. કેટલા ભારતીયો જે છે, અમે 2 વર્ષ પહેલાં અમદાવાદના એક ભાઈ હતા જેમનું કોઈ જ નહોતું, એમના છોકરા છે યા નહોતા, એમના વાઇફ બી પાસ થઈ ગયા હતા. અમે એમને 1 વર્ષ સુધી ભારત લાવવા પ્રયાસ કર્યો પણ કોવિડને કારણે એ ત્યાં પાસ અવે થઈ ગયા. અમે એમની અંતિમ વિધિ વ્યવસ્થિત રીતે ભેગા થઈને અમે આખું ફેડરેશન થઈને એમની અંતિમ વિધિ કરી. તો આ રીતના નાના નાના સામાજિક બધા જે ભારતીયોના જે લગતા જે પણ પ્રોબ્લેમ છે અમે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન થઈ એ લોકોને મદદ કરીએ છીએ. જે સુજલભાઈ, આમાં હું એ પણ જાણવા માગીશ કે શૈક્ષણિક ક્ષેત્રે આ સંસ્થા દ્વારા શું યોગદાન આપવામાં આવતું હોય છે? અમે છેલ્લા 6-7 વર્ષ પહેલાંથી સ્ટાર્ટ કર્યો આ પ્રોગ્રામ, જે ભારતીય સમુદાયને ભારતીય વિદ્યાર્થીઓ જે આ ભણે છે એ લોકોને કોલેજમાં કેવી રીતે એન્ટર થવું એના માટે અમે આખો કોલેજનો કેમ્પ કર્યો કે જેમાં જુદી જુદી કોલેજને બોલાવીએ, સ્ટુડન્ટોને એ કોલેજ માટે માહિતી મળે, એમને ગાઈડલાઇન્સ મળે કે કેવી રીતે કોલેજમાં એ લોકોને પ્રવેશ મળશે, એની શું ફી હશે. તો દર વર્ષે અમે આ કોલેજ કેમ્પ કરીને એ લોકોને હેલ્પ કરીએ છીએ. જી અંકુરભાઈ, આપની પાસે માંગીશ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે પ્રવાસી ભારતીય ક્ષેત્રે અવોર્ડથી નવાજવા પણ આવતા હોય છે, ત્યારે એ અંગે કોઈ વિશેષતા? 2021માં જે ફેડરેશને સેવા આપી એ બદલ ભારતીય સરકારે ફેડરેશનને પ્રવાસી ભારતીય સન્માન આપ્યું. અને હમણાં જ 12મીએ જ્યારે અમે કેપિટલ હિલમાં ઇવેન્ટ કર્યો ત્યારે અમેરિકાનું ઉચ્ચ ઓનર, જેને કહે છે કે વન ઓફ ધ હાઈએસ્ટ ઓનર, કંગ્રેશનલ ઓનર આપ્યું FINA, અને FINA કંગ્રેશનલ રેકર્ડમાં મૂક્યું. એટલે એ આ બે જે પ્રવાસી ભારતીય સન્માન અને કંગ્રેશનલ ઓનર સાથે ફેડરેશન માત્ર એક જ એવી સંસ્થા છે નોર્થ અમેરિકામાં જે કમ્યુનિટી નોન પ્રોફિટ છે જેને આ બંને એવોર્ડ આપવામાં આવ્યા છે એમના 50 વર્ષની કમ્યુનિટી સર્વિસને લીધે. એટલે એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને આપણા બધા માટે ખૂબ ગર્વની વાત છે કે ભારતીય સંસ્થાને અમેરિકા અને ઇન્ડિયાની ગવર્મેન્ટોએ રેકગ્નાઇઝ કર્યું એમના કામ માટે. જી અંકુરભાઈ, જે પ્રમાણે આપણે વાતચીત કરી રહ્યા છીએ, ખૂબ જ કહેવાય ને કે આ એસોસિએશન દ્વારા પ્રગતિ કરવામાં આવી છે અને ઘણા બધા લોકોને એકસાથે જોડવામાં આવ્યા છે, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનનો આવનારા વર્ષોમાં ગોલ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનનો આવનારા વર્ષમાં ગોલ એવો છે કે બીજા 4 સ્ટેટમાં અમારે એક્સપેન્ડ કરવું છે, જે ઇસ્ટ કોસ્ટના સ્ટેટ છે USAના. અને એ ઇસ્ટ કોસ્ટના સ્ટેટમાં એક્સપેન્શન કર્યા પછી, જેમ મેં પહેલાં કીધું કે પોલિટિકલ વિંગ FINAની અમારે સ્ટ્રોંગ કરવી છે, જેનાથી કે આપણા ભારતીય મૂળના જે અમેરિકામાં લોકો હોય એમનું એક સ્ટ્રોંગ રેપ્રેઝન્ટેશન રહે. અને આપણા લોકોનું સ્ટ્રોંગ રેપ્રેઝન્ટેશન અમેરિકામાં હશે તો ઇન્ડિયા અને અમેરિકાના બાયલેટરલ રિલેશનશીપ ઓટોમેટિક સુધરશે. એના માટે થઈને અમારે એ દિશામાં વધારે કામ કરવું છે. એની સાથે સાથે જે આપણી સેકન્ડ જનરેશન આવી રહી છે એમની ક્લેરિટી ઓફ આઇડેન્ટિફિકેશન માટે કામ કરવું છે કે એક આઇડેન્ટિટી ક્રાઇસિસ જેવું એક ટર્મ યુઝ થાય છે અમેરિકામાં, જે આપણા ભારતીય મૂળના લોકો હોય કે જે ત્યાં બોર્ન થયેલા હોય એ પોતાની જાતને ભારતીય કે યંગ એજમાં ત્યાં ગયા હોય પોતાની જાતને, કારણ કે અમેરિકાના સિટીઝન થયા હોય એટલે અમેરિકન કહેવાય અને એમના મા બાપ મૂળ ભારતીય હોય એટલે એ ભારતીય તરફ એમને વાળવા ટ્રાય કરે ને એ ટગ ઓફ વોરમાં એક સ્ટેટ ઓફ લિમ્બોમાં એમની આઇડેન્ટિટી જતી હોય છે. એટલે એક એ એની તરફ કામ કરવું છે કે એ આઇડેન્ટિટી ક્રાઇસિસને કેવી રીતે રિઝોલ્વ કરવા. જી સુજલભાઈ, આપની પાસે માંગીશ કે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે અથવા તો તેને આગળ વધારવા માટે કેવા કેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે અને તહેવારોની જો વાત કરવામાં આવે તો તહેવારોમાં કયા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે? તો આ 50 વર્ષ પહેલાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનની શરૂઆત થઈ
અને એમનો મૂળ જ એ હતો કે આપણી ભારતીય સંસ્કૃતિથી અમેરિકનોને કેવી રીતે આપણે દર્શાવી કે ભારતીય સંસ્કૃતિ શું છે, અને જે વિદેશમાં અમે ભારતીયો જે વસ્યા છે એ ભારતની સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાઈ ગયા. એટલે દર વર્ષે અમે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના ઉજવણીમાં ડાન્સ પે ચાન્સ કરીને એક સુરત ખૂબ જ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે, જેમાં ભારતીય સંસ્કૃતિના ડાન્સનું પરફોર્મન્સ અને એની કોમ્પિટિશન કરવામાં આવે. આપણે જુદા જુદા તહેવારો છે, દિવાળીનો મહોત્સવ ઉજવીએ છીએ, નવરાત્રિ છે, એમાં ફેડરેશન જુદી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને કામ કરે છે. દિવાળીમાં અમે 2 વર્ષ પહેલાં ખૂબ જ નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો, જેવી રીતે જ્યાં ક્રિસમસની ઉજવણીમાં આ લોકો સૂપ કિચન એ લોકો કરે છે, ગરીબ લોકોને જમાડે છે, એવી રીતે અમે દિવાળી ટાઈમે અમેરિકાના જુદા જુદા શહેરોમાં ભારતીય ભોજન જે ગરીબ લોકો છે એમને અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. અમે શરૂઆત 10,000 મિલથી કરી, અત્યારે અમે લાસ્ટ યર 30,000 મિલથી એની ઉજવણી કરી. એટલે લોકોને પણ ખબર પડે કે ભારતનો તહેવાર શું છે અને તહેવારની પાછળ મહત્વ શું છે. એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ખૂબ જ રીતે એક્ટિવ છે ભારતીય સંસ્કૃતિની જાળવણી અને એનો પ્રચારમાં. જી અંકુરભાઈ, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આ એસોસિએશન કામ કરી રહ્યું છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ઘણા બધા લોકો આમાં જોડાયેલા હશે, ત્યારે એ સવાલ કરવો છે કે કેટલા લોકો આમાં જોડાયેલા છે અને કેટલા પડકારોનો સામનો આ એસોસિએશનને કરવો પડ્યો આટલા સમયગાળામાં. અમારી જે કાઉન્સિલ FIA કાઉન્સિલ છે એ 88 મેમ્બર્સની છે, અને 88 મેમ્બર્સની કાઉન્સિલ છે એમાં 8 મેમ્બરનું એક્ઝિક્યુટિવ બોડી છે અને 12 મેમ્બરની ટ્રસ્ટી બોડી છે. એટલે જે સૌથી સક્રિય બોડી FIA છે જે એ છે એક્ઝિક્યુટિવ બોડી, જેના પ્રેસિડેન્ટ શ્રી કેની દેસાઈ છે, જેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ ભાટિયા છે, જેના વાઇસ પ્રેસિડેન્ટ સૌરીન પરીખ છે, હરેશ શાહ છે, અને જેના સેક્રેટરી પરવીન બંસલ, સ્મિતા મિકી પટેલ અને ટ્રેઝરર અમિત રિંગાસિયા અને એના ઇમિડિયેટ પાસ્ટ પ્રેઝિડેન્ટ અનિલ બંસલ છે. એ ટીમ સૌથી સક્રિય ટીમ છે. સૃજલભાઈ સાથે અમે બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં છીએ, અમે 12 વર્ષથી કામ કર્યું, અમે એક્ઝિક્યુટિવ કમિટીમાં બી બંને હુએ 10-10 વર્ષ આપ્યા, અને પછી હવે અમે બોર્ડ જોઈએ છે. બોર્ડનું વર્કિંગ્સ જુદી હોય છે. એના સિવાય જે 123 ઓર્ગેનાઇઝેશનની અફિલિએશન્સ હોય છે, એન્ગેજમેન્ટ વિથ અધર ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, એનું બી કામ બોર્ડ કરે છે. બોર્ડના મેમ્બર્સમાં 3 મેમ્બરને પદ્મ એવોર્ડી બી 3 મેમ્બરો છે જે ઘણા પ્રોમિનન્ટ છે અમેરિકામાં. એના સિવાય ઘણી બધી સંસ્થાના બોર્ડ મેમ્બર્સ જે બોર્ડ ડિરેક્ટર તરીકે આવે એ લોકો બી એમનો સેલ્ફલેસ ટાઈમ, એનર્જી અને રિસોર્સિસ મંડળ આગળ વધે એને માટે આપે છે. જી કોરોનાના સમયગાળા વિશે જો વાત કરીએ તો ત્યારે પણ આપણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોઈ હતી, ત્યારે આપણે એસોસિએશન દ્વારા શું મદદગીરી કરવામાં આવી હતી? કોરોનાના ટાઈમમાં એસોસિએશન સાથે જે કાર્ગો મોકલાવ્યો હતો એ રેડક્રોસ ઇન્ડિયા અને નીતિ આયોગની પાર્ટનરશિપમાં ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે એક MOU કરીને મોકલવામાં આવ્યો હતો. અમે એક અમેરિકન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ અને ગવર્મેન્ટ અમેરિકન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને ઇન્ડિયા મોકલવા કાર્ગો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનને ના આપે, એટલે એની સાથે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી સાથે એને ઇન્વોલ્વ કર્યા, એમની સાથે એક MOU કર્યું અને એના થ્રુ જે કાર્ગો મોકલ્યો છે એ ઘણા જ સ્ટેટોમાં ગયો છે. અમે એકવાર ઇન્ડિયા કાર્ગો આવ્યો પછી અમે એની અંદર એસોસિએટ નથી થયા, કારણ કે પછી એક ફેવરેટિઝમનો ક્લેમ બી આવી શકે કે તમે ગુજરાતથી છો એટલે તમે કાર્ગો ગુજરાત મોકલવા માગ્યો, કે તમે રાજસ્થાનથી છો એટલે તમે રાજસ્થાન. એટલે અમે રેડક્રોસ ઇન્ડિયાને અને નીતિ આયોગને કાર્ગો આપી દીધો અને પછી જ્યાં જરૂર હતી મારા ધારવા પ્રમાણે આસામમાં જરૂર હતી એમણે આસામમાં મોકલ્યો છે, ઉત્તર પ્રદેશમાં મોકલ્યો છે. અમારી પાસે લિસ્ટ છે આખું અને લિસ્ટ અમે શેર કરી શકીએ છીએ જેમાં જ્યાં જ્યાં એ કાર્ગો ગયો છે આખો ટોટલ કાર્ગો. તદુપરાંત એક વસ્તુ અમાઉં કે તે વખતે જ્યારે કોરોના કાળ શરૂ થયો તો ભારતીય વિદ્યાર્થી ગણ હતું જે જ્યાં એ લોકોની કોલેજો બંધ થઈ ગઈ,
એ લોકોનું જે રહેવાની વ્યવસ્થા બંધ થઈ ગઈ, તો ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશને એ ભારતીય વિદ્યાર્થીઓને ટેમ્પરરી 2 વીક માટે, જ્યાં સુધી એ લોકોને ફ્લાઇટ ઇન્ડિયાની મળે નહીં ત્યાં સુધી અમે વ્યવસ્થા કરી. તો એ વખતે ખાસો અમારી બધી જુદી જુદી સંસ્થાના મેમ્બરો પોતાની હોટલો મોટલો અમને ઘરો એ લોકોએ અમને પ્રોવાઈડ કરીને એ વિદ્યાર્થીઓને સારી રીતે રહેવાની વ્યવસ્થા કરીને ફ્રી ઓફ કોસ્ટ રાખ્યા. એ લોકોને વિઝા અને ટિકિટ પાછા આવવા માટે ઘણી મદદ કરી. જ્યારે તમામ પડકારોનો સામનો કરીને તમામ લોકોની મદદગીરી કરવામાં આવી છે, સુજલભાઈ અને અંકુરભાઈ આપનો આભાર મંતવ્યની સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે વાત કરવામાં આવી ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનની, તો તેમના દ્વારા તમામ ક્ષેત્રના લોકોની મદદગારી કરવામાં આવે છે. તો આ સાથે સાથે તેમના દ્વારા જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે તે જાળવવા માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો હાલ અમારી વિશેષ રજૂઆતનો બસ આટલું. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.